જામનગર વોર્ડ નંબર 6 ના રહીશોએ રોડની બિસ્માર હાલત અંગે કમિશનરને આવેદન પાઠવ્યું હતું. વોર્ડ 6 માં છેલ્લા 1.5 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે, તેમજ રોડ પર માટી નાખી હોવાથી કાદવ કીચડ થતા અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. બાલાજી પાર્ક, બેડી બંદર રોડ, આવાસ રોડના રહીશો બિસ્માર રોડથી પરેશાન બન્યા છે, જેને લઈને બહુજન પાર્ટી દ્વારા બિસ્માર રોડનું રિપેર કરવા માટે આવેદન આપવામાં આવ્યું હતું, તેમજ સીસી રોડની કામગીરી નબળી હોવાનો બહુજન પાર્ટીના આગેવાનોએ આક્ષેપ લગાવ્યો હતો. મારું નામ ફુરકાન શેખ છે, હું વોર્ડ નંબર 6 નો કોર્પોરેટર છું બહુજન સમાજ પાર્ટીથી. આજ રોજ અમે કમિશનર સાહેબ પાસે આવેદન પત્ર આપવા આવ્યા હતા. આવેદન પત્ર આપવાનું કારણ આ હતું, અમારા વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલુ છે અને 1.5 વર્ષ પૂર્ણ થવા આવી ગયા, આજનો સુધી ત્યાં 1 ઇંચનો સીસી નું કામ નથી. સીસી એટલે રોડ રિપેરિંગ નું કામ. 1.5 વર્ષથી એ રસ્તાની હાલત એવી ને એવી બિસ્માર થઈ ગઈ છે કે જેના કારણે દરરોજ આવા નવા એક્સિડન્ટ થાય છે. આ તો ઠીક, જે સમર્પણ થી લઈ બેડી બંદર જતો જે મેઇન રોડ છે ત્યાં એ મોટા વાહન કે ટ્રક ની અવર જવર હોય છે, ટ્રક ના કારણે વાંથી પાણા ઉડીને આજુબાજુ દુકાનમાં લાગે છે અને નાની મોટી ગાડીઓને સ્લીપ થઈ જાય છે. આ તો મને બાલાજી પાર્ક જે વિસ્તાર છે ત્યાં અમે રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટી નાખવામાં આવે છે ને માટી નાખવાથી ત્યાં આખું આખું ગારો થઈ ગયો છે અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લાગતું નથી કે જામનગર શહેર છે, એવું લાગે છે કે વાડી વિસ્તાર બનાવી દીધું છે. અમારા વોર્ડ ને વાડી વિસ્તાર જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. તમે આવો, અમે તો સાહેબ ને એવી રજૂઆત કરી કે સાહેબ રોડ ઉપર માટી તો નખાઈ ગઈ છે, હવે તમે એક કામ કરો, બિયારણ આપી દો કે અમે વા ખેતી કરી લે. ખેત જેવી પરિસ્થિતિ વા ઊભી કરવામાં આવી છે ને અમે વારંવાર રજૂઆત કરી છીએ સક્ષમ અધિકારીને, અહીંયાના મેયરશ્રીને, પણ કોઈ જાતનો કોઈ નિરાકરણ આવતું નથી. આજ આના માટે જ અમે અહીંયા આવ્યા હતા ને 7 દિવસના અંદર આમાં કોઈ કાર્યવાહી થશે નહીં તો અમે ભૂખ હડતાલમાં બેસીએ. જય હિન્દ, જય ભારત, જય ભીમ.